જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ સાત વનસ્પતિ અને પ્રાણીનું સંરક્ષણ વિશે ભણીશું તો આ જે પ્રશ્નો જે આ જે ચેપ્ટર જે છે એને આપણે પ્રશ્નોત્તરી સ્વરૂપે ભણીશું એટલે એના મુદ્દા એક પછી એક ચેપ્ટરમાં જેમ બતાવે એ રીતે ભણીશું તો નીચે આપેલા મુદ્દા ઉપર વન નાબૂદીની અસર જણાવો વન નાબૂદીનો મતલબ શું વન એટલે જંગલ નાબૂદી એટલે નાશ કરવો આ નીચેના મુદ્દા ઉપર તમારે વન નાબૂદીની અસર વન નાબૂદી જંગલનો નાશ થવો તો જંગલનો નાશ થાય તો આ છ મુદ્દા ઉપર શું અસર થશે તો પેલું વન્ય પ્રાણી કે જો વન નાબૂદી થશે તો વન્યપ્રાણીઓ કુદરતી વસવાટ નિવાસ નષ્ટ થશે એટલે કે જંગલના જે પ્રાણીઓ છે એ જંગલમાં રહેતા હોય તેનો વસવાટ નાશ પામે અને વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય એટલે જંગલોની અંદર જે જાતિ જે છે એની સંખ્યામાં ઘટાડો થાય ઘણા વન્ય પ્રાણી નાશપ્રાય જાતિ બને નાશપ્રાય જાતિ એટલે કે જાતિઓ નાશ પામી જાય અને ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ જાય લુપ્ત થઈ જાય એટલે સાવનાશ થઈ જાય બીજું પર્યાવરણ વન નાબૂદી જંગલોનો નાશ થાય તો પર્યાવરણનું સંતુલન બગડી જાય વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે પરિણામે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીનું વાતાવરણ ગરમ થઈ જાય પ્રદૂષણ થવા લાગે જલચક્રનું સંતુલન બગડે પૃથ્વીમાં જે વરસાદ પડે છે જલચક્ર છે એ બગડી જાય સંતુલન પછી વરસાદ અનિયમિત થઈ જાય વરસાદમાં ઘટાડો થાય જમીનનું ધોવાણ વધે જમીન ફળદ્રુપમાંથી અફલદ્રુપ થઈ જાય જમીનની ફળદ્રુપતા ઘટવા લાગે ત્રીજું ગામડા પર શું અસર થાય ગામડાઓ અને જંગલોની સાથે નજીકથી સંકળાયેલા હોય છે ગામડાં અને જંગલ જો વન એટલે જંગલનો નાશ થાય તો જંગલના જે પ્રાણી છે એ નજીકના ગામડામાં આવી જાય હવે નજીકના ગામડામાં જો જંગલના પ્રાણી આવે તો ગામડાના જે પાલતું પ્રાણી અને મનુષ્ય રહેલા છે એના ઉપર જંગલના પ્રાણી હુમલો કરે એટલે ભય સર્જાય પછી મનુષ્ય પોતાનો બચાવ કરવા માટે આ જંગલના પ્રાણીનો શિકાર કરી નાખે તો ગ્રામ્ય વિસ્તાર ગામડાનો જે વિસ્તાર છે એને જંગલમાંથી પછી બળતણ નથી મળતું ફળ મળતા નથી લાકડા મળતા નથી અને વરસાદે ઓછો પડવા લાગે છે શહેર ઉપર શું અસર થાય વન નાબૂદી જો જંગલનો નાશ થાય તો શહેર ઉપર સીધી અસર ક્યારેય ન થાય પણ ધીમે ધીમે અસર થાય કે પર્યાવરણમાં ફેરફાર થાય એટલે ઉનાળામાં ગરમી એટલી બધી પડે કે શહેરમાં રહેવાય નહીં શહેરમાં વરસાદ જ ન પડે દુષ્કાળ થાય અથવા ક્યારેક પૂર ઉપર આવી જાય પૂર આવી જાય પાણીની બાઢ આવી જાય આટલી ખરાબ અસર થાય છે પછી પૃથ્વી સમગ્ર પૃથ્વી ઉપર શું અસર થાય તો જ્યારે વન નાબૂદી થાય એટલે કે પૃથ્વીની ફળદ્રુપતા જે છે એ ખોરવાઈ જાય જમીન રણમાં ફેરવાઈ જાય પૃથ્વીનું તાપમાન વધી જાય પૃથ્વીની આબોહવા વાતાવરણમાં બદલાવ આવે અને ભૂગર્ભીય જળ એટલે પૃથ્વીના નીચેના જમીનના જે પાણીના સ્તર છે એ ઊંડા ઉતરતા જાય ખાલી થતા જાય અને આવનારી પેઢીને શું થાય તો વન નાબૂદીને કારણે જંગલના નાશને કારણે આપણે આવનારી જે પેઢી છે જે નવા 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 જે મનુષ્ય ઉત્પન્ન થાય છે એને હવા નથી મળતું પાણી સ્વચ્છ નહીં મળે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં ચાલ પછી સાતમું શું થશે આપણે વૃક્ષને કાપતા જ રહીશું તો શું થશે તો પર્યાવરણનું સંતુલન બગડી જશે પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે ઘણા વન્ય પ્રાણીઓ પોતાનો નિવાસ એટલે પોતાની જગ્યા રહેવા માટે ગુમાવી દેશે પૂર દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે વરસાદ ઘટવા લાગશે અને જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થશે આઠમો પ્રશ્ન કોઈ પ્રાણીનું નિવાસસ્થાન ગુમાવાય નાશ પામે તો શું થાય કોઈ પ્રાણીનું રહેવાની જગ્યા વહી જાય તો શું થાય કે તમારા ઘરની જગ્યા વહી જાય તમને એનો બહાર કાઢ નાખે ઘર તોડ નાખે તો શું થાય તો કે પ્રાણી અસુરક્ષિત થઈ જાય અને પછી પ્રાણીને રહેવા માટે કોઈ જગ્યા ન મળે તો એને જમવા માટે કંઈ ન મળે એટલે નાશ પાય એટલે એનો નાશ થઈ જાય નવમો પ્રશ્ન ભૂમિનું ઉપલું પડ અનાવૃત થઈ જાય તો અનાવૃત એટલે જમીન જે છે એ વનસ્પતિ વગરની થઈ જાય તો જમીન ઉપર એક વનસ્પતિ જ ન રહે તો શું થાય તો ધ્યાન આપ જો જમીન ઉપર કોઈ વનસ્પતિ જ ન રહે તો સેન્દ્રિય પદાર્થમાં ઘટાડો થાય સેન્દ્રિય પદાર્થ એટલે ખાતર કહેવાય વનસ્પતિ જ્યાં ઉગેલી હોય ને તો એ જમીનમાં ઓટોમેટિક ખાતર ઉમેરાતું જ રહે વનસ્પતિ ન હોય જમીન ઉપર તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થઈ જાય અને વનસ્પતિ જમીન ઉપર ન હોય તો ગમે તેટલી ફળદ્રુપ જમીન ભલે ન હોય એ રણમાં ફેરવાય જાય દસમાં આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ એટલે જૈવ એટલે સજીવોને અને વિવિધતા અલગ આપણને જેટલા પણ સજીવો મળે છે બધા સજીવોનું આપણે રક્ષણ કરવું જોઈએ તો ધ્યાન આપો જૈવ વિવિધતાનું રક્ષણ કરવા માટે શા માટે કરવું જોઈએ તો કે પહેલાં કે તમે જુઓ છો કે દિવસે ને દિવસે જુદી જુદી જાતો લુપ્ત થતી જાય છે ખોવાતી જાય છે નાશ થતી જાય તેને આપણે અટકાવવી પડે અને બીજું આ જે નિવસન તંત્ર છે હવે તમને એમ થશે આ નવો શબ્દ નિવસન તંત્ર એટલે શું તમારા આજુબાજુનું જે વાતાવરણ છે ને નિવસન તંત્ર જ કહેવાય એની અંદર આહાર શૃંખલા છે અને આહાર ઝાળ છે આ આહાર શૃંખલાના આહાર ઝાળ એટલે શું એક સજીવ બીજાને ખાય બીજો સજીવ ત્રીજાને ખાય ત્રીજો સજીવ ચોથાને ખાય ચોથો સજીવ પાંચમાને ખાય એને આહાર શૃંખલા કહેવાય આહાર ઝાળ કહેવાય તો એનું પણ નિયંત્રણ રાખવું આપણે જરૂરી બને છે અગિયારમાં પ્રશ્ન સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણી માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી શા કારણ ભાઈ આપણે એમ કહીએ કે ચલો જંગલમાં પ્રાણી રહે છે તો જંગલમાં પણ પ્રાણીઓ અમુક સુરક્ષિત નથી કેમ તો જોયું કે ભાઈ સુરક્ષિત જંગલો જે છે એની અંદર વન્ય પ્રાણી રહેતા હોય છે પણ એ સુરક્ષિત નથી કારણ કે જંગલની આસપાસ જે લોકો રહે છે એ જંગલનો અતિ ઉપયોગ કરે છે પ્રાણીઓનો શિકાર કરે છે એટલે એને પ્રાણીઓને નષ્ટ કરી દે છે બારમો પ્રશ્ન કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે આદિવાસી લોકો જંગલ ઉપર આધાર રાખીને જીવતા હોય કેમ જણાવ ધ્યાન આપ કેટલાક આદિવાસી એવા છે કે પોતાનો વસવાટ એટલે પોતાને રહેવા માટે પોતાનો ખોરાક મેળવવા માટે બળતણ મેળવવા માટે કપડાં મેળવવા માટે કે કોઈ પણ જરૂરિયાત મેળવવા માટે જંગલ ઉપર જ આધાર રહે કારણ કે એને બીજે ક્યાંયથી વસ્તુ મળતી નથી હોતી તેરમો પ્રશ્ન વન નાબૂદીના કારણ અને અસરો કે જંગલનો જો નાશ થઈ જાય તો શું કારણ આવે એનું અને ખરાબ અસર શું થાય તો કે પહેલું કારણ કે વન લોકો જંગલનો નાશ કેમ કરે છે એનું પહેલું કારણ કે લોકોને ખેતીવાડીની જમીન જોતી છે એટલે જંગલને કાપી કાપીને ખેતર બનાવી દીધી છે લોકોને નવા નવા ઘર નવા નવા કારખાના માટે જમીન જોઈએ છે એટલે જંગલને કાપીને નવા ઘર અને કારખાના બનાવે છે લોકોને ઘરમાં બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ કરે છે એટલે જંગલોને કાપી કાપીને લાકડા લીધા જ રાખે ને ફર્નિચર બનાવવા રાખે પણ આ જો વન નાબૂદી કરી જંગલનો નાશ કર્યો તેની અસર શું છે તો પહેલો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધવા લાગે પૃથ્વીનું તાપમાન અને પ્રદૂષણમાં વધારો થાય છે અને વરસાદ અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે ચૌદમો પ્રશ્ન સ્થાનાંતરણ શબ્દથી તમે શું સમયે સ્થાનાંતરણ એટલે સ્થાન ફેર કરવો એ શબ્દોનો અર્થ શું છે તો ધ્યાન આપો ભાઈ તમને ખબર છે કે પક્ષીઓ આખા વિશ્વમાં જુદી જુદી જગ્યાએ રહેતા હોય છે પણ દર વર્ષે પૃથ્વી હાલો સોરી દર વર્ષે પક્ષી પોતાના મૂળ સ્થાનેથી દૂરના સ્થાન સુધી જતાં ઉડીને તમને આપણે ગુજરાતનું નળ સરોવર યાદ હશે કે શિયાળો આવે ત્યારે આખા વિશ્વના પક્ષીઓ ઉડીને ગુજરાતના નળ સરોવરમાં અમદાવાદમાં આવતા હોય છે ઠંડીના સમયે આવીને ઈંડા મૂકે છે પછી એના બચ્ચા જ્યારે જન્મે ત્યારે પાછા ચાલ્યા જાય તો એને શું કહેવાય સ્થાનાંતર કે તો આજનો આ પ્રથમ લેક્ચર હતો એ પૂર્ણ થાય છે